હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં હની બોટકાંડના આરોપી ધર્મીન બાંધાણીને નામદાર કોર્ટમાં રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી ધર્મીન બાંધાણીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જેમાં નામદાર કોર્ટમાં પોલીસ દ્વારા ફર્ધર રિમાન્ડ માટે 9 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી અને નામદાર કોર્ટમાં આરોપી ધર્મીન બાંધાણીના નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા, જેની વધુ માહિતી સરકારી વકીલ અનિલ દેસાઈ દ્વારા આપવામાં આવી. વડોદરાની અંદર તારીખ 18/1/2024ના રોજ જે હરણી તળાવ ઉપર જે દુર્ઘટના થવા પામેલી, ત્યાં વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છોકરાઓ પિકનિક માટે આવેલા હતા તે વખતે આ પ્રોજેક્ટ ચલાવનાર ભાગીદારો તરફથી જે પ્રકારે નિષ્કાળજી રાખવામાં આવી છે, ગુનાહિત બેદરકારી રાખવામાં આવી છે, જેના કારણે 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓના અપમૃત્યુ થયા છે. આ છોકરાઓને લાઈફ જેકેટ આપવામાં નહોતા આવ્યા, ત્યાં જરૂરી જેટલી કાળજી રાખવાની હોય એવી પ્રકારની કોઈ કાળજી રાખવામાં આવેલી નથી. આ બાબતની ફરિયાદ પોલીસમાં થતાં પોલીસ કમિશનર સાહેબે આ તપાસને ઝીણવટભરી રીતે પૂરી થાય તેટલા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ બનાવી છે. આ ગુનાના કામે અત્યાર સુધી કુલ 20 આરોપીઓ પકડાયેલા છે કે જે આ પ્રોજેક્ટની અંદર અલગ અલગ રીતે જવાબદારી નિભાવતા હતા, ભાગીદારો હતા, નફાની વહેંચણી કરતા હતા. એ પૈકીના 20મા આરોપી આજે ધર્મીલ બાંધાણીના રિમાન્ડનો સમય પૂરો થતા નામદાર કોર્ટ સમક્ષ તપાસ કરનાર અધિકારીએ તેઓને હાજર કરેલા અને વધુ ઝીણવટભરી તપાસના કારણે 9 દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે 4 દિવસના વધુ રિમાન્ડ આપ્યા છે. મંગળવાર તારીખ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આજે આ ધર્મીલ બાંધાણીને આપ્યા છે. ધર્મીલ બાંધાણી બનાવ બન્યો તે દિવસથી લાપતા થઈ ગયેલો હતો, નાસ્તો ભાગતો ફરતો હતો અને એ થાઈલેન્ડ જતો રહેલો હતો અને થાઈલેન્ડની અંદરથી અહીંના તમામ આરોપીઓ સાથે અને એના મળતિયા માણસો સાથે સંપર્કમાં રહેતો હતો. એનો મોબાઈલ ત્યાં ભૂલી જઈ, ત્યાં મૂકી રાખી, સંતાડી રહી અને પોલીસ સમક્ષ જ્યારે 1 મહિના પછીથી 16 તારીખે ફેબ્રુઆરીના રોજે હાજર થયો ત્યારે રિમાન્ડના સમયની અંદર 4થા દિવસે એનો મોબાઈલ થાઈલેન્ડથી પરત આવીને જમા કરાવડાયો છે. આ આખા બનાવની અંદર એ પોતે નફા લેનાર ભાગીદાર હોવા છતાં ખૂબ જ ગંભીર પ્રકારની નિષ્કાળજી રાખી આટલો મોટો બનાવ બન્યો છતાં પણ એ સ્થળ ઉપરથી ભાગી ગયો છે. 1 મહિના સુધી નાસ્તો ભાગતો ફરતો હતો, પુરાવાના નાશ કરવા માટે મોબાઈલનો ઉપયોગ કર્યો છે. મોબાઈલની ઘણી બધી વિગતો હાલ પોલીસ તપાસ કરી રહી છે. તે સંજોગોની અંદર આ તપાસને વધુ ઝીણવટભરી રીતે થાય એ રીતે નામદાર કોર્ટે 4 દિવસના વધુ રિમાન્ડ આપ્યા છે.